નમસ્કાર. હેલો ગુરુજી, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 8 બ્રિજ કોર્સ વિષય ગણિતમાં આજે આપણે મિત્રો ચેપ્ટર નંબર 11ની વાત કરવાની છે. આગળના ચેપ્ટર જો તમે ન જોયા હોય તો તેની લિંક નીચે આપેલી છે, આપ સૌ વિદ્યાર્થી મિત્રો જોઈ શકશો. ચેપ્ટર નંબર દસમાં મિત્રો આપણે પરિમિતિ અને ક્ષેત્રફળની વાત કરવાની છે. પરિમિતિ કોને કહેવાય, ક્ષેત્રફળ કોને કહેવાય, આ દરેક પ્રકારની વાત આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. શોર્ટ એન્ડ સ્વીટ કહી દઈએ તો પરિમિતિ એટલે ચેપ્ટર નંબર 11માં પરિમિતિ કોને કહેવાય. તો જુઓ, પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો, બરાબર છે. આપણે અહીં એક દાખલો આપેલો છે તે તમે જોઈ શકો છો. એટલે પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો, એટલે 4 + 2 + 1 + 5 બરાબર એકમ સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર. તેવી રીતે અહીં 2-3 દાખલા આપેલા છે. ગણિતના પાઠ્યપુસ્તક પાનાની ચારે બાજુની લંબાઈ માપો. આ તમારે લંબાઈ માપવાની છે, ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે. માની લો કે અહીં, માની લો કે આ 20 સેન્ટીમીટર હોય લંબાઈ તમારી રીતે, આ તો હું આશરે તમને કહું છું. અને આ છે માની લો કે આપણે 10 સેન્ટીમીટર. તો એ રીતે પરિમિતિ આપણે લંબચોરસ થાય તો 10 10 20, બરાબર છે. તો આ તમારે જાતે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને માપવાનું છે. હું બીજો દાખલો તમને સમજાવવા માંગુ છું. બીજો દાખલો છે અહીં કે પરિમિતિ શોધો. તો અહીંથી ચાલુ કરીએ આપણે. તો પરિમિતિનું સૂત્ર જુઓ તો 1 + 3 + 2, અહીં 1 આપેલા નથી તો 1 લઈએ, +1 + 2 + 3 + 1 + 3 + 2 + 1 + 2 + 3, અહીં પૂર્ણ થયું, આખું ફરતું થયું. સરવાળો કરીએ તો 1 + 3 + 2 = 6, 1 + 3 + 2 = 6, 1 + 3 + 2 = 6, અને 6 × 6 = 24 સેન્ટીમીટર. મિત્રો તો આ રીતે પરિમિતિ શોધી શકાય છે. હજી એક દાખલો આપેલો છે, ત્રીજો દાખલો, તેની પરિમિતિ શોધીએ. 80થી ચાલુ કરીએ તો 80 મીટર + 100 મીટર + 120 મીટર + 90 મીટર + 45 મીટર + 60 મીટર. આનો સરવાળો કરીને તમારે મને આનો જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂર આપવાનો છે. મિત્રો ધોરણ 8માં તમે છો અને ધોરણ 8માં NMMSની એક્ઝામ આવે છે. આ NMMSની એક્ઝામ શું છે? તો આ NMMSની એક્ઝામથી આપણને 48,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળે છે ધોરણ 12 સુધી, જો તમે મેરિટમાં આવો તો. તો NMMSની એક્ઝામ આપીને મેરિટમાં આવવા માટેની આપણે દરેક પ્રકારના ખૂબ જ સરળ સમજૂતી દ્વારા વિડીયો મૂકેલા છે આ સાઇટ પર. તો આપ સૌ પ્રથમ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો, અને સાથે સાથે આ જે વિડીયો છે તે જુઓ, તેની લિંક નીચે બોક્સમાં આપેલી છે. સાથે સાથે 6, 7 અને 8ના દરેક વિડીયો તમે જોશો તો તમારે તેમાં ગણિત વિષય તમારો પાક્કો થઈ જશે. તેથી 8મા ધોરણના દરેક વિડીયો જોવાથી આપણને NMMSની એક્ઝામમાં પણ ખૂબ ઉપયોગી બનશે. લંબચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિ કોને કહેવાય? તો ABCD લંબચોરસ છે, AB બરાબર CD, BC બરાબર AD. તો લંબચોરસની પરિમિતિ એટલે શું થાય કે આને કહેવાય લંબાઈ અને આને કહેવાય પહોળાઈ. તો એનું સૂત્ર AB + B, એટલે ડાયરેક્ટ આપણે સૂત્ર તરફ જોઈએ તો શું આવે, 4 કૌંસમાં લંબાઈ + પહોળાઈ. આ સૂત્ર યાદ રાખવાનું છે લંબચોરસની પરિમિતિનું. તે જ રીતે સમબાજુ એટલે શું, તેની વાત આપણે આગળના ચેપ્ટરમાં કરી ગયેલા છીએ. જો આપણે ન જોયું હોય તો દરેકના લિંક નીચે બ્રિજ કોર્સના ધોરણવાઇઝ લિંક આપેલી છે, તેમાં જઈને તમે જોઈ શકશો. 3 સેન્ટીમીટર બાજુવાળો સમબાજુ એટલે 3 3 3, સમબાજુ છે એટલે બધી બાજુ સમાન, એટલે 3 3 3 એટલે 9 સેન્ટીમીટર. એટલે સમબાજુ ત્રિકોણની પરિમિતિ 3 1 બાજુની લંબાઈ, ચોરસની પરિમિતિ 4 1 બાજુની લંબાઈ. તો નિયમિત ષટકોણ હોય તો 6 × 1 બાજુની લંબાઈ.
તેજ રીતે આગળની વાત કરીએ, નિયમિત સપ્તકોણ એટલે સાત ગુણ્યા એક બાજુની લંબાઈ. તો આવી રીતે આપણે તમે આનો જવાબ મને જાતે લખો અને કોમેન્ટ બોક્સમાં આપજો. આગળની વાત કરીએ મિત્રો, આગળ દાખલો એક આપેલો છે, લંબાઈ વત્તા પહોળાઈનો દાખલો છે અને તારની લંબાઈ છે. હવે બે દાખલા આપેલા છે, તમે જોઈ શકો લંબચોરસ છે. લંબચોરસ છે એટલે પહેલો એલ બરાબર 40 સેન્ટીમીટર છે અને બી બરાબર 10 સેન્ટીમીટર છે. તેથી પરિમિતિ શોધીએ તો પરિમિતિનું સૂત્ર લંબચોરસ છે, તેથી તમને ખબર પડી જાય બે કૌંસમાં એલ વત્તા બી, બે કૌંસમાં અહીં ગુણાકાર હોય, અહીં વચ્ચે શેની નિશાની હોય, ગુણાકારની નિશાની હોય. તેથી અહીં આવશે 40 વત્તા 10, તેથી તમારો જવાબ 2 × 40 વત્તા 10 એટલે 50, તેથી આવે 100 સેન્ટીમીટર. કેટલો જવાબ આવે મિત્રો? 100 સેન્ટીમીટર. અહીં ત્રિકોણની પરિમિતિ એટલે કે બીજા દાખલાની આપણે જોઈએ તો પરિમિતિનું સૂત્ર તમને બધાને ખબર છે. પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો, 30 વત્તા 30 વત્તા 40 એટલે કે 30 વત્તા 30 60, 100 સેન્ટીમીટર. 60 વત્તા 40 એટલે 100 સેન્ટીમીટર થાય. આ રીતે આપણે પરિમિતિના દાખલા જોયા. હવે અહીં પરિમિતિના દાખલાનો હજુ એક દાખલો આપેલો છે, તે આપણે જોઈએ મિત્રો. મિત્ર દાખલો સમજીએ, દાખલા માટે આપણે રકમ સમજવી ખૂબ જરૂરી છે. એક ચોરસ બાકની બાજુનું માપ કેટલું છે? 250. હું અહીં દાખલો કરું છું, બરાબર બાજુનું માપ કેવો છે મિત્રો? 250 મીટર છે. ચોરસ બાગ છે, તેથી ચોરસ બાગ હોય તો લખાય ચોરસ બાગ. તેની ફરતે વાડ કરવાની છે. પરિમિતિ એટલે શું? કે ભાઈ ફરતે વાડ કરવાની હોય, સાડીની લેસ લગાવવાની હોય, બરાબર છે, તો એને પરિમિતિ શોધવાની કહેવાય. આવી ફરતે વાડ કરવાની છે. તો ચોરસ બાગની પરિમિતિ શોધીએ મિત્રો. તો ચોરસ બાગની પરિમિતિ બરાબર શું આવશે મિત્રો? તો આપણે જોઈ શકીએ 4 × બાજુ, તેથી 4 × 250, તેથી તમારો જવાબ આવે 1000 મીટર. હવે 1 મીટરના કેટલા રૂપિયા ખર્ચ છે? 20 રૂપિયા. તો બરાબર બાગના ફરતે શું લગાવવાનું છે ભાઈ? વાડ. તો વાડ કરવાનો ખર્ચ બરાબર છે 1000 × 20, તેથી 20000 રૂપિયા. કેટલા થાય મિત્રો? 20000 રૂપિયા થાય. ત્રીજો દાખલો જોઈએ. ત્રીજો દાખલો જુઓ, સમજો. દોરીની ટુકડાની લંબાઈ કેટલી છે? 60 સેન્ટીમીટર છે. આ એક દોરીનો ટુકડો છે, આ 60 સેન્ટીમીટરનો છે. હવે તેમાંથી એક ચોરસ બનાવીએ. ચલો ચોરસ માટે, તો ચોરસને કેટલી બાજુ હોય મિત્રો? હા, ચોરસને કેટલી બાજુ હોય? તો 4 બાજુ. તો 60 ને 4 વડે ભાગવાના. 60 ને 4 વડે ભાગો તો 15 × 60, તો તમારો જવાબ આવે 15 સેન્ટીમીટર. બી, એક સમબાજુ ત્રિકોણ હોય. સમબાજુ ત્રિકોણ એટલે કેટલી બાજુ હોય મિત્રો? 3 બાજુ હોય. સમબાજુ ત્રિકોણ એટલે કેટલી બાજુ હોય? 3 બાજુ હોય. તેથી જવાબ શું આવે? 60 ભાગ્યા 60 ભાગ્યા 3, તેથી 20 સેન્ટીમીટર આવશે. આગળનો દાખલો જોઈએ. દાખલો સી આપણી પાસે છે. સીમાં શું છે? ષટકોણ છે મિત્રો. જુઓ સી, તો ષટકોણની કેટલી બાજુ હોય મિત્રો? ષટકોણમાં 6 બાજુ હોય. કેટલી બાજુ હોય? 6. તેથી બાજુની લંબાઈ માટે શું કહેવાનું? 60 ના છેદમાં 6, અને 60 ના છેદમાં 6 હોય તો કેટલા થાય મિત્રો? 10 સેન્ટીમીટર. આવી રીતે ક્ષેત્રફળની વાત કરીએ. ક્ષેત્રફળ એટલે બંધ આકૃતિએ સપાટી જગ્યા રોકે તેને તેનું ક્ષેત્રફળ કહેવાય છે. ક્ષેત્રફળનો એકમ મિત્રો ચોરસ સેન્ટીમીટર અથવા ચોરસ મીટર તરીકે લખી શકાય છે.
આગળની વાત કરીએ, અહીં આમાં 9 ખાના છે તેથી આના 9 સેન્ટીમીટર છે, પરંતુ 9 નહીં, એને લખાય 9 ચોરસ સેન્ટીમીટર. આમાં જો આ અડધા અડધા છે તો અડધાનો એક, આ આખો એક કહેવાય, આ આખો કહેવાય, અને આ બાજુ 8 છે તેથી કેટલા આવ્યા 10. તેવી રીતે બાજુનું તમે સમજી શકશો. પ્રવૃત્તિ આપેલી છે, આપણે એક જ દાખલો કરી દઈએ. અહીં 1, 2, 3, 4, 5, તો આનો જવાબ આવે 5 ચોરસ સેન્ટીમીટર. પહેલાં આખા અને અડધા કરતાં મોટા ગણવાના, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, આ 15 અને આ 16. 16 આખા છે અને આ 2 અડધા છે, આ બંને ભેગા થઈને કેટલા થાય 1, એટલે 16 આખા 2 અડધા એટલે કે 1, 16 ને 1 કેટલા થાય 17, કેટલા થાય 17 ચોરસ સેન્ટીમીટર. બરાબર છે મિત્રો? આનો તમારે જાતે કરીને મને તેનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. આપણને વિડીયો ગમતો હોય તો ચોક્કસ લાઈક કરી દેજો, અને આ શેર કરવાનું ભૂલવાનું નહીં. તે જ રીતે ચલો હજુ એક દાખલો લઈ લઈએ. 1, 2, 3, 4, 5, 6, આ 2 અડધા એટલે 6 + 1 એટલે 7 ચોરસ સેન્ટીમીટર. બરાબર છે મિત્રો? બાકીના દાખલા તમે કરી શકશો. હવે આપણે 2 સૂત્રની વાત કરવાની છે. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, ચોરસનું ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા લંબાઈ. ઉદાહરણ આપેલું છે, તમે જોઈને સમજી શકશો. આપણે જાતે ગણ્યાના દાખલા કરવાના છે મિત્રો. જાતે ગણ્યાના પહેલા દાખલામાં છે, ચોરસની બાજુ અહીં ઈ છે, ઈ છે એટલે આપણે તેમાં સુધારો કરી દઈએ અને તેના લઈ લઈએ આપણે 16. કેટલા લઈ લઈએ મિત્રો? 16 સેન્ટીમીટર. બરાબર, અને બાજુ રકમ સમજીએ. ચોરસ અને લંબચોરસની પરિમિતિ કેવી છે? સમાન છે. બાજુની લંબાઈ 16 સેન્ટીમીટર અને લંબચોરસની બાજુની લંબાઈ 18 સેન્ટીમીટર હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. અગત્યનો દાખલો છે મિત્રો. આપણે અહીં પહેલા દાખલા માટે પહેલા અહીં ચોરસ, આ ચોરસ છે બરાબર લંબચોરસ, કેમ? કારણ કે તેની પરિમિતિ સમાન છે. તો ચોરસને અહીંયા આપણે 16 લીધેલા છે, તો આ 16, આ 16, આ 16 અને આ 16. હવે અહીં એક બાજુનું માપ 18 આપેલું છે. પહેલાં બંનેની પરિમિતિ પરથી આપણે આની પહોળાઈ શોધવી પડશે, પછી ક્ષેત્રફળ શોધવાનું. તો લખવાનું અહીં ચોરસની બાજુ, ચોરસની બાજુ કેટલી છે? 16 સેન્ટીમીટર. તેથી તેની પરિમિતિનું સૂત્ર આપ સૌને ખબર છે તે રીતે, 4 × બાજુ. તેથી પરિમિતિ થશે કેટલી થશે મિત્રો? 4 × બાજુની જગ્યાએ કેટલા લખીએ? 16 લખીએ. બરાબર છે? બાજુની જગ્યાએ 16 લખીએ તો 4 × 16 એટલે 64 સેન્ટીમીટર. હવે આ અને આપણે જે આપેલી છે પરિમિતિ, એક બાજુની લંબાઈ, તે સમાન છે. તો જુઓ, બરાબર ચોરસની પરિમિતિ બરાબર લંબચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિ. તો જુઓ તમે, ચોરસની પરિમિતિ 64 છે, લંબચોરસનું સૂત્ર છે 2L + B, L ઓલરેડી 18 આપેલા છે, તેથી 64 આ 2 ગુણાકારમાં. બાજુ હવે તો ભાગાકારમાં મિત્રો સમીકરણ સમજવું જરૂરી છે, અને સમીકરણ ધોરણ 7 આવે છે. જો તમને આમાં પ્રોબ્લેમ આવતો હોય તો તમારે સમીકરણના 5 ભાગ જે બનાવેલા છે તે જોઈ લેવાના. આ 5 ભાગની લિંક નીચે આપેલી છે, તે તમે જોઈ શકશો. હવે L 18 છે, બી 16 છે, 64 ના અડધા 32 થાય, 18 વત્તા બી,
આ વત્તા અઢાર આ બાજુ આવે. હલો સર, સમીકરણ ના આધારિત છે એટલે 32 - 18 = B. તેથી બી બરાબર બરાબર 12 માંથી 8 જાય તો 4 અને 2 માંથી 1 જાય તો 1. તો બી બરાબર કેટલા આવ્યા? 14 સેન્ટીમીટર. બી એટલે કે પહોળાઈ મળી ગઈ. આપણને શું મળ્યું મિત્રો? પહોળાઈ મળી, એટલે કે આ 14 સેન્ટીમીટર મળ્યું. જે આપણને મળ્યું તેને ગોળ કરીએ તો સમજ પડે. હવે આપણે શોધવાનું છે લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ આપણને બધાને ખબર છે, એલ ગુણ્યા બી. એલ કેટલા છે મિત્રો? 18. બી કેટલા છે? 14. તેથી આનો ગુણાકાર કરી એકમ લખવાનો ચોરસ સેન્ટીમીટર. આનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં જરૂર આપવાનો છે. આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 2, પૂઠાના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ. જો લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ કેટલું છે? 36 છે. તેની લંબાઈ 9 સેન્ટીમીટર હોય તો ટુકડાની પહોળાઈ શોધો. આ દાખલો આપણને કયા પ્રમાણે આપેલો છે? આ આપણે અહીંયાથી કર્યો ને તે પ્રમાણે આપેલો છે. લખવાનું લંબ ચોરસ માટે આકૃતિ દોરો ને તો તમને સહેલું પડી જાય, એટલે આકૃતિ દોરી નાખવાની. લંબચોરસનું ક્ષેત્રફળ જે આપેલું છે તેને વચ્ચે લખીએ 36 ચોરસ સેન્ટીમીટર. લંબાઈ 9 સેન્ટીમીટર આપેલી છે તેને અહીં લખીએ અને પહોળાઈ બી આપેલી. લખવાનું લંબ ચોરસનું ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 36. 9 ગુણ્યા B. તેથી 36 ભાગ્યા કેટલા આવે? 9 આવે બરાબર B. તેથી તમારો જે જવાબ આવશે તે આવશે B બરાબર 9 × 36 4 સેન્ટીમીટર. તો તમારે બીજી બાજુની લંબાઈ એટલે કે પહોળાઈ શોધવાની હતી, તે પહોળાઈ આવી 4 સેન્ટીમીટર. મિત્રો તો આ રીતે આપણે આ દાખલા જોયા. ભાગ 2માં આગળના દાખલા જોઈશું. ત્યાં સુધી અહીં સુધીનું તમે તમારી ગણિતની નોટમાં બ્રિજ કોર્સની જે ચોપડી બનાવી તેમાં લખો, સમજો. આગળના ચેપ્ટર બાકી હોય તો તે પણ લખવા વિનંતી છે. સાથે સાથે તમારા ભાઈ બહેન જો અન્ય ધોરણમાં બનતા હોય તો બ્રિજ કોર્સના વિડીયોની લિંક નીચે ધોરણ પ્રમાણે મૂકેલી છે, તેમાંથી જોઈ શકો. થેન્ક યુ વેરી મચ.